હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ઓડબ્લ્યુ એસ એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આંગણવાડીમાં જે ધોરણ દસ અને બાર ઉપર વિવિધ ભરતીઓ આવેલ છે તે ભરતીમાં આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકીએ સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરી શકાય તે તમામ પ્રકારની માહિતી મેળવીશું પરંતુ તે પહેલાં મિત્રો વિડીયો ગમે તો અવશ્ય લાઇક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો અને હજુ પણ અમારી ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં મિત્રો તમારે સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ઈ એચ આર એમ એસ જેવું મિત્રો તમે ઈ એચ આર એમ એસ ટાઈપ કરી તેને સર્ચ કરાવશો તો મિત્રો તમારી સામે આ મુજબની સ્ક્રીન જોવા મળશે કે જ્યાં મિત્રો તમને અહીં સેકન્ડ નંબરમાં જ તમને એક વેબસાઇટ જોવા મળશે આપણા ગુજરાત રાજ્યની કે ઈ ડેશ એચ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો મિત્રો અહીં આપણા ગુજરાત રાજ્યનું પોર્ટલ છે તે ડાયરેક્ટ ઓપન થઈ જશે અહીં લખેલ છે એપ્લાય ગુજરાત સ્ટેટ પોર્ટલ તો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરીને આપણા ગુજરાત રાજ્યનું જે પોર્ટલ છે તે ઓપન થશે હવે જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે કે જ્યાં મિત્રો અહીં તમને અહીં તમે રિક્વાયરમેન્ટનો એક ઓપ્શન તમે જોઈ શકો છો તો મિત્રો અહીં તમારે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે વિવિધ નીચે તમને સબ મેનુ તમને જોવા મળશે કે મિત્રો આપણે ઓનલાઈન અરજી કરવા માટે અહીં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે સૌથી પહેલાં ત્યાર પછી મિત્રો તમે જે અરજી કરો છો તેની પ્રિન્ટ લેવા માટે મિત્રો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર તમારે ક્લિક કરવાનું રહેશે તે સિવાય તમે જે અરજી કરો છો તેમાં કોઈ પણ સુધારા વધારા કરવા હોય એટલે કે એડિટ કરવી હોય તો અહીં એડિટ એપ્લિકેશન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તે સિવાય મિત્રો અહીં ગાઈડલાઇન્સ પણ આપેલ છે તે સિવાય અહીં વિડીયો ટ્યુટોરિયલ પણ આપેલ છે એથી આગળ મિત્રો આ જ મેનુ આપણે વાત કરીએ તો મિત્રો અહીં મેરિટ લિસ્ટ પણ તમે જોઈ શકો છો તે સિવાય રેસિડેન્ટિયલ પ્રૂફનું સેમ્પલ પણ અહીં આપેલ છે તે સિવાય એફિડેવિટનું સેમ્પલ પણ અહીં આપેલ છે મિત્રો આપણે એફિડેવિટ સેમ્પલ જોશે એટલા માટે મિત્રો અહીંથી ડાઉનલોડ તમે અવશ્ય કરી લેજો અને તે પ્રમાણે હોય તે પ્રમાણે તમારે સ્ટેમ્પ પેપર ઉપર તેવી જ રીતે તમારે એફિડેવિટ કરાવવું પડશે તો મિત્રો અહીં આપણે અત્યારે ઓનલાઈન અરજી કરવી છે એટલા માટે આપણે સૌથી પહેલાં અહીં એપ્લાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આપણે જેવું એપ્લાય પર ક્લિક કરીશું તો તમને આ મુજબની એક નવી સ્ક્રીન ઓપન થતી જોવા મળશે કે જ્યાં મિત્રો અહીં તમામ જિલ્લાની ભરતીઓ હશે મિત્રો અત્યારે માત્ર નવ જિલ્લામાં ભરતી આવી ગઈ છે અત્યારે દરેક જિલ્લામાં ભરતી આવવાની જ છે પરંતુ તે મિત્રો તમારે પોર્ટલ જોતું રહેવું પડશે તમારા જિલ્લામાં ભરતી આવી છે કે નહીં તમામ જિલ્લામાં ભરતી આવવાની જ છે તો અત્યારે મિત્રો માત્ર નવ જિલ્લામાં જ છે તો મિત્રો તમામ જિલ્લામાં આ સેમ એક જ રીતે ફોર્મ ભરાય છે એટલે અત્યારે મિત્રો આપણે કોઈ પણ એક જિલ્લા વિશે લઈ લઈએ તમામે તમામ જિલ્લા વિશે નહીં લઈ કારણ કે દરેક જિલ્લામાં એવી જ રીતે પ્રોસેસ કરવાની હોય છે ફોર્મ ભરવાની એટલે મિત્રો આપણે સૌથી પહેલાં તો અત્યારે પહેલો જિલ્લો અહીં પાટણ આપેલ છે તે પાટણ જિલ્લા વિશેની ભરતી વિશે આપણે કેવી રીતે ફોર્મ ભરી શકીએ તે આપણે જોઈશું મિત્રો ફોર્મ ઓનલાઈન અરજી કરવા માટે અહીં એપ્લાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો આ જે ભરતીની જાહેરાત જોવા માટે અહીં તમે અહીંથી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો તેની સૂચના અહીંથી તમે જોઈ શકો છો અને જગ્યાની વિગત મિત્રો અહીં તમે ડિટેલનું જે બટન દેખાય છે તેના ઉપરથી તમે ક્લિક કરીને તમે જોઈ શકો છો તો મિત્રો આપણે આ આંગણવાડીની આંગણવાડીમાં જે ભરતી છે તે પાટણ જિલ્લામાં આપણે કઈ રીતે ફોર્મ ભરી શકાય તે જોઈએ મિત્રો તમામ જિલ્લામાં એક જ રીતે ફોર્મ ભરાશે એટલા માટે આપણે એક જ જિલ્લા વિશે ફોર્મ ભરીશું તે તમામે તમામ જિલ્લામાં લાગુ પડશે તો મિત્રો આપણે એપ્લાય પર ક્લિક કરીશું જેવું મિત્રો તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો આ મુજબની એક તમને સ્ક્રીન જોવા મળશે કે જ્યાં તમે નીચે સ્ક્રોલ કરશો તો તેની જે ટર્મ એન્ડ કન્ડિશન હોય છે તે મિત્રો આપેલ હશે તે તમારે વાંચી અને નીચે આઈ એગ્રીનું તમને અહીં બટન દેખાય છે તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે આઈ એગ્રીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે કે જ્યાં મિત્રો તમારે આ જે ફોર્મ છે તે ચાર સ્ટેપમાં ભરવાનું રહેશે સૌથી પહેલાં પહેલું સ્ટેપ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર પછી બીજું સ્ટેપ તમારે ઉમેદવારીની માહિતી આપવાની રહેશે ત્રીજા સ્ટેપમાં તમારે અભ્યાસની માહિતી આપવાની રહેશે અને ચોથા સ્ટેપમાં તમારે જરૂરી ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં તો આપણે પહેલું સ્ટેપ છે રજીસ્ટ્રેશનનું તે આપણે જોઈએ તો મિત્રો સૌથી પહેલાં તો તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને મિત્રો તેમાં તમારે સૌથી પહેલાં અહીં તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે હવે મિત્રો તમે જેવું જિલ્લો સિલેક્ટ કરો તેના ઉપર ક્લિક કરશો તો તમને જિલ્લો તમને જોવા મળશે હવે મિત્રો અહીં તમને એક જ જિલ્લો માત્ર જોવા મળશે કે તમે જે જિલ્લામાં અરજી કરો છો તે તો મિત્રો અત્યારે આપણે પાટણ જિલ્લામાં અરજી કરીએ છીએ એટલા માટે આપણે પાટણ જિલ્લો એક જ અહીં જોવા મળશે તો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો પાટણ જિલ્લાના જેટલા તાલુકા આવેલા છે પાટણ જિલ્લાની અંદર જેટલા તાલુકા હશે તે તમામ તાલુકાનું લિસ્ટ તમને અહીં જોવા મળશે તેમાંથી તમારો જે તે તાલુકો હોય છે તે તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે ગામમાં તમે રહ્યો છો કે શહેરમાં તે અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમારે ગામમાં રહ્યો છો કે તમે શહેરમાં રહ્યો છો તે સિલેક્ટ કરી લેવાનું રહેશે તો મિત્રો આપણે ગામ જ અહીં સિલેક્ટ કરી રાખીશું ત્યાર પછી મિત્રો અહીં તમારે તમારા ગામનું નામ અથવા તો તમારા શહેરનું નામ છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો મિત્રો તમે જે તાલુકો સિલેક્ટ કરેલ હશે તે તાલુકાની અંદર જેટલા ગામ અથવા તો સિટી હશે તેનું લિસ્ટ અહીં તમને જોવા મળશે તો મિત્રો તેમાંથી તમારું જે ગામ અથવા તો શહેર હોય છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તે ગામમાં જેટલી તે ગામની અંદર જેટલી આંગણવાડી આવેલ હશે તેનું લિસ્ટ અહીં તમને જોવા મળશે તેમાંથી તમારે જે આંગણવાડી હોય તે તમારે પસંદ કરી લેવાની રહેશે હવે ત્યાર પછી મિત્રો અહીં તમારે ઉમેદવારનું નામ છે તે અંગ્રેજીમાં તમારે લખવાનું રહેશે પરંતુ કેવી રીતે સૌથી પહેલા તમારે સરનેમ લખવાની રહેશે ત્યાર પછી તમારે નામ લખવાનું રહેશે ત્યાર પછી તમારા પિતા અથવા તો પતિનું નામ લખવાનું રહેશે તે સિવાય મિત્રો આગળ એથી નીચે તમારે ગુજરાતીમાં તમારું નામ લખવાનું રહેશે એવી જ રીતે સૌથી પહેલા અટક પછી નામ ત્યાર પછી તમારા પિતા અથવા તો પતિનું નામ ત્યાર પછી મિત્રો નીચે તમારે જાતિ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે કે તમે પુરુષ છો કે સ્ત્રી તે તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો અહીંથી તમારે જગ્યા પસંદ કરવાની રહેશે કે તમારે જેમાં ફોર્મ ભરવું છે તો મિત્રો અહીં આંગણવાડી કાર્યકર છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે હવે ત્યાર પછી મિત્રો અહીં તમારો મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે તે તમારા મોબાઈલ નંબર તમારે અહીં દાખલ કરવાનો રહેશે હવે મિત્રો મોબાઈલ નંબર તમે દાખલ કરશો ત્યાર પછી તમારે અહીં સેન્ડ ઓટીપીના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે જેવું મિત્રો તમે સેન્ડ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે જ મોબાઈલ નંબર ઉપર એક વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપીનો મેસેજ આવશે ત્યાં મિત્રો અહીં નીચે એક બોકસ બોક્સ આવશે તેમાં મિત્રો તે પાસવર્ડ તમારે નાખવાનો રહેશે અને ત્યાર પછી સબમિટ અને નેક્સ્ટના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો હું મારો મોબાઈલ નંબર દાખલ કરી અને આપણે આગળ વધીએ તો જેવું મિત્રો તમે તમારા મોબાઈલ નંબર દ્વારા તમે રજીસ્ટ્રેશન કરાવશો એટલે તમને આ મુજબનો એક મેસેજ આવશે કે તે મેસેજમાં મિત્રો તમને તમારો એક અરજી નંબર આપવામાં આવેલ હશે તે અરજી નંબર મિત્રો તમારે સાચવીને રાખવાનો રહેશે કારણ કે આગળ જતા તે જ અરજી નંબર ઉપરથી તમારે અરજીને લગતી તમામ માહિતી તમારે જોતી હોય છે તો તે અરજી નંબર તમારે ફરજિયાત જોશે એટલા માટે મિત્રો તે અરજી નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે અને ત્યાર પછી મિત્રો આગળ તમારે જે ઉમેદવારની માહિતી છે તે સિવાય જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે તમારે અપલોડ કરવાના રહેશે તો મિત્રો ત્યાર પછી અહીં ઓકેના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણી જે અરજી છે તે અરજી બીજા સ્ટેપમાં આવી જશે અને બીજા સ્ટેપમાં તમારે ઉમેદવારની માહિતી આપવાની રહેશે તો મિત્રો જેવું તમે નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો આપણે આગળ જિલ્લો તાલુકો ગામ અને આંગણવાડી સિલેક્ટ કરેલ જ છે એટલા માટે તમને અહીં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં ત્યાર પછી મિત્રો તમારે ઉમેદવારનું નામ છે તે આપવાનું રહેશે પરંતુ તે કેવી રીતે આપવાનું તો કે જે રીતે તમારા ધોરણ દસના પ્રમાણપત્રમાં નામ હોય તેવી જ રીતે અહીં તમારે નામ આપવાનું રહેશે સૌથી પહેલાં તો અંગ્રેજીમાં નામ આપવાનું રહેશે અને ત્યાર પછી તમારે નીચે ગુજરાતીમાં નામ આપવાનું રહેશે તો મિત્રો આ બોક્સમાં તમારે ઉમેદવારનું નામ લખવાનું રહેશે અંગ્રેજીમાં આ બોક્સમાં તમારા ઉમેદવારના પિતા અથવા તો પતિનું નામ લખવાનું રહેશે અંગ્રેજીમાં અને આ બોક્સમાં તમારે ઉમેદવારની અટક લખવાની રહેશે અંગ્રેજીમાં ત્યાર પછી ઉમેદવારનું નામ તમારે આ બોક્સમાં ગુજરાતીમાં લખવાનું ઉમેદવારના પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ગુજરાતીમાં લખવાનું અને ઉમેદવારની અટક છે તે તમારે આ બોક્સમાં ગુજરાતીમાં લખવાની રહેશે હવે મિત્રો તમે જેવું નામ લખી લીધા પછી નીચે તમારે અમુક વસ્તુ છે તે સિલેક્ટ કરવાની રહેશે અહીંથી તમારી જે ધોરણ દર્શના પ્રમાણપત્રમાં જે રીતે જન્મ તારીખ હોય છે તે જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની રહેશે અહીંથી તમારે રાષ્ટ્રીયતા સિલેક્ટ કરી લેવાની રહેશે આપણે મોટા ભાગે ભારતીય જ હોય છે એટલા માટે ભારતીય સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી તમારે વ્યવહારિક સ્થિતિ છે તે તમારે સિલેક્ટ કરવાની તમે અપરણિત છો પરણિત છો કે વિધવા છો તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી તમારે જાતિ છે તે સિલેક્ટ કરી લેવાની રહેશે કે તમારી કેટેગરી કઈ છે તમે એસસીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો આર્થિક રીતે પછાતમાં આવો છો જનરલ કેટેગરીમાં આવો છો કે એસીબીસી બીસી કેટેગરીમાં આવો છો તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાના રહેશે ત્યાર પછી મિત્રો આગળ કે તમારે જે મામલેદાર દ્વારા જે પ્રમાણપત્ર આપેલું હોય છે તે પ્રમાણપત્ર મુજબ તમારે અહીં સરનામું આપવાનું રહેશે આપણે ઓલરેડી જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરેલ જ છે એટલે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં ત્યાર પછી અહીંથી તમારે તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી તમારો જે એરિયાનો પિનકોડ નંબર હોય છે તે પિનકોડ નંબર અહીંથી અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે અને મિત્રો આ બોક્સમાં તમારે પ્રમાણપત્રની તારીખ આપવાની રહેશે પરંતુ કયા પ્રમાણપત્ર તો કે જે મામલેદાર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર હોય છે તે જ પ્રમાણપત્રની તારીખ છે તે તમારે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારે પત્ર વ્યવહાર માટેનું સરનામું છે તે આપવાનું રહેશે અહીં તમારે સરનામું લખવાનું અહીં તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો અહીંથી તાલુકો સિલેક્ટ કરવાનો અહીંથી તમારું ગામ અથવા તો શહેરનું નામ છે તે સિલેક્ટ કરવાનું અહીં તમારા એરિયાનો પિનકોડ નંબર લખવાનો અને અહીં તમારે ઈમેલ એડ્રેસ છે તે આપવાનું રહેશે મિત્રો ઈમેલ એડ્રેસ આપવું તે ફરજિયાત નથી બાકીની તમામ વસ્તુ લખવી તે ફરજિયાત છે તે સિવાય મિત્રો આગળ તમે જેવું નીચે સ્ક્રોલ કરશો એટલે ઉમેદવાર હાલ જાહેરાત મુજબની આંગણવાડીમાં તેળાગત તરીકે કાર્યરત છે કે નહીં તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે જો હોય તો અહીં આ સિલેક્ટ કરી લેવાનું રહેશે જો ના હોય તો ના સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીં તમારે ઉપરની તમામ વિગતો મારી જાણ મુજબ ખરી છે અને હું દર્શાવેલી વિગતો સાથે સંમત છું તે વાંચી મિત્રો અહીં જે ચેકબોક્સ છે તે તમારે ટીક કરવાનું રહેશે અને ત્યાર પછી મિત્રો તમે અહીં આગળ જોઈ શકો છો સબમિટ એન્ડ નેક્સ્ટના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારી જે અરજી છે તે અરજી ત્રીજા સ્ટેપમાં વહી જશે અને ત્રીજા સ્ટેપમાં તમારે તમારા એજ્યુકેશનની ડિટેલ છે તે આપવાની રહેશે સૌથી પહેલાં તો અહીં ધોરણ દસમાંની ડિટેલ આપવાની રહેશે ધોરણ દસમાં તમારે કેટલા ગુણ તમે મેળવેલ છે તે અહીં લખવાના કુલ ગુણ કેટલા હતા તે અહીં લખવાના તમે કયા બોર્ડ દ્વારા તમારી ધોરણ દર્શની પરીક્ષા લેવામાં આવી તે બોર્ડનું નામ અહીં લખવાનું તમે ધોરણ દસ કેટલા કયા વર્ષે પાસ કરેલ છે તે વર્ષ અહીં લખવાના તમે ધોરણ દસમાં કેટલી ટ્રાય પાસ કરેલ છે તે અહીં લખવાની અને મિત્રો અહીં રાજ્ય તે સિલેક્ટ કરવાનું રહેશે અહીં આપણે ઓલરેડી ગુજરાત જ સિલેક્ટ કરવાનું હોય છે ત્યાર પછી મિત્રો તમારે ધોરણ બારમાંની વિગતો આપવાની રહેશે જેમ આપણે ધોરણ દસની ની વિગતો આપી તેવી જ રીતે અહીં તમારે ધોરણ બારમાં તમે કુલ કેટલા ગુણ મેળવેલા છે તે અહીં લખવાના કુલ ગુણ કેટલા હતા તે અહીં લખવાના તમારી ધોરણ બારની પરીક્ષા તે છે તે કયા બોર્ડ દ્વારા લેવામાં આવી તે બોર્ડનું નામ અહીં લખવાનું તમે ધોરણ બાર કે કયા વર્ષે પાસ કરેલ છે તે અહીં લખવાનું તમે ધોરણ બાર કેટલી ટ્રાયે પાસ કરેલ છે તે અહીં લખવાનું અને અહીંથી તમારું રાજ્ય છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો અન્ય અભ્યાસક્રમમાં જો તમે ધોરણ દસ પછી કોઈ પણ માન્ય ડિપ્લોમા કોર્સ કરેલ હોય છે તો મિત્રો અહીં તમારે તેની ડિટેલ આપવાની રહેશે એવી જ રીતે મિત્રો અન્ય અભ્યાસમાં તમે ધોરણ બાર પછી જો તમે સ્નાતક કરેલું હોય તો તેની ડિટેલ પણ અહીં આપવાની રહેશે અનુસ્નાતક કરેલું હોય તો તેની ડિટેલ પણ અહીં આપવાની રહેશે જેમ આપણે ઉપર ધોરણ દસ અને બારની ડિટેલ આપી તેવી જ રીતે અહીં આપવાની રહેશે ત્યાર પછી તમે તમારી એજ્યુકેશનની ડિટેલ ભરી લો પછી અહીં તમારે સબમિટનું બટન દેખાય છે તે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારી જે અરજીનું સ્ટેપ છે તે ચોથા સ્ટેપમાં આવી જશે અને ત્યાં મિત્રો તમારે જરૂરી ડોક્યુમેન્ટ જે છે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો સૌથી પહેલાં તો મિત્રો ત્યાં તમારે અહીં તમારો ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે તો મિત્રો અહીં તમે જે ચોઈસ ફાઇલનું ઓપ્શન જોવો છો તે ઓપ્શન પર ક્લિક કરશો તો એક મેનુ ઓપન થશે અને જ્યાં તમારો ફોટો હોય છે ત્યાં તે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યાર પછી અહીં જે અપલોડનું બટન છે તે બટન ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો અહીં તમારો જે ફોટો છે તે અપલોડ થઈ જશે આ મિત્રો ફોટો અપલોડ કરવા માટેની અમુક જે શરતો છે તે તમે અહીં વાંચી શકો છો કે તમે જે ફોટો અપલોડ કરો તે ફોટો ફરજિયાત જેપીજી ફોર્મેટમાં જ હોવો જોઈએ અને ફોટાનું માપ છે તે પાંચ સેન્ટીમીટર લંબાઈ અને ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર પહોળાઈ હોવી જોઈએ અને ફોટાની જે સાઇઝ છે તે સાઈઝ પંદર કેબી કરતા વધારે હોવી જોઈએ નહીં હવે મિત્રો ફોટાને સાઈઝ કેવી રીતે ઘટાડી શકાય ફોટાની માપ કેવી રીતે ઘટાડી શકાય પંદર કેબી કરતાં કરતા ઓછું કેવી રીતે બનાવી શકાય તેના માટે આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ જ છે જો તમે તે ના જોયો હોય તો આ જ વિડીયોની જે ડિપસિશન છે ત્યાં તેમને લિંક આપેલ છે અથવા તો આ બટન ઉપર તેની લિંક આપેલ છે ત્યાંથી તમે અવશ્ય જોઈ શકશો ત્યાર પછી મિત્રો તમારે અન્ય ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે જેમ કે નમૂના મુજબ સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમારે સોગંદનામું છે તે સોગંદનામું કરાવી અને મિત્રો તમારે અહીં ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરી તે સોગંદનામાને સિલેક્ટ કરી અને અહીં અપલોડનું બટન છે તે અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો સોગંદનામું છે તે અપલોડ થઈ જશે અને મિત્રો તેને જોવા માટે તમે અહીં વ્યૂના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો તે તમને જોવા મળશે ત્યાર પછી તમારી જન્મ તારીખનો દાખલો પણ તેવી જ રીતે અપલોડ કરવાનો રહેશે અહીં ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરી ત્યાર પછી તમારી જન્મ તારીખનો દાખલાને સિલેક્ટ કરી ત્યાર પછી અહીં જે અપલોડનું બટન દેખાય છે તે અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી જન્મ તારીખનો દાખલો છે તે અપલોડ થઈ જશે ત્યાર પછી મિત્રો મામલતદાર દ્વારા આપવામાં આવેલ તમારું જે રેઠાણનું પ્રમાણપત્ર છે તેને અપલોડ કરવાનું રહેશે તે મિત્રો તેવી જ રીતે અહીં ચોઈસ ફાઇલ ઉપરથી ક્લિક કરી અને તમારું જે પ્રમાણપત્ર છે તેને સિલેક્ટ કરી અહીં અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં અપલોડ થઈ જશે એવી જ રીતે મિત્રો તમારી જે અભ્યાસ તમે આગળ અભ્યાસની ડિટેલમાં તમારો જેટલો અભ્યાસ આપેલ છે તે તમામ અભ્યાસના ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાના રહેશે તો મિત્રો મેં ધોરણ દસ અને બારની ડિટેલ આપેલ છે તો મિત્રો તમારે જેટલું તમે જેટલું ધોરણ દસ બાર ઉપરાંત જો તમે કોઈ અભ્યાસની ડિટેલ હશે તો મિત્રો નીચે તે પણ સિલેક્ટ કરવાનું રહેશે તો મિત્રો અહીં એવી જ રીતે ધોરણ દસમાંનું સર્ટિફિકેટ સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી તમારે અપલોડના બટન પર ક્લિક કરશો ત્યાર પછી તમે ધોરણ દસની માર્કશીટ છે તે અપલોડ થઈ જશે ધોરણ બારની માર્કશીટ એવી જ રીતે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરી તેને સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો તે ધોરણ બારની માર્કશીટ જે તે પણ અપલોડ થઈ જશે તે સિવાય મિત્રો આગળ છેલ્લે અહીં કન્ફર્મ એન્ડ સબમિટના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે કન્ફર્મ એન્ડ સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારી જે અરજી છે તે કન્ફર્મ થઈ જશે અને સબમિટ થઈ જશે તો મિત્રો જો તમારે ડ્રાફ્ટ એપ્લિકેશન કરવી હોય તો અહીં તમે જોઈ શકો છો કે ડ્રાફ્ટ એપ્લિકેશન પરંતુ મિત્રો તમારે ફાઇનલી જો સબમિટ કરવાની હોય છે તો મિત્રો અહીં કન્ફર્મ એન્ડ સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો તમે જે આ તમામ ડોક્યુમેન્ટ અહીં તમે જે અપલોડ કરો તે તમામે તમામ ડોક્યુમેન્ટ છે તે પીડીએફ ફોર્મેટમાં જ હોવા જોઈએ અને તેની સાઈઝ છે તે તે બે એમ થી વધારે હોવી જોઈએ નહીં તો મિત્રો અહીં અપલોડ કરેલ દસ્તાવેજ બરાબર વાંચી શકાય તે પ્રકારે જ તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે અહીં તમામ તમામ જે ડોક્યુમેન્ટ તમે જે અપલોડ કરો તે અને આ બાકી આપણે જે આગળ ફોટો અપલોડ કરો તે ફોટાની જે ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવો જોઈએ અને પંદર કેબી કરતાં ઓછી સાઇઝ હોવી જોઈએ બાકી અહીં તમે જે પીડીએફ અપલોડ કરો તે તમામે ફોર્મેટ પીડીએફમાં હોવા જોઈએ અને તેની સાઈઝ છે તે બે એમ કરતાં વધારે હોવી જોઈએ નહીં હવે મિત્રો આ જે સોગંદનામું છે તે મિત્રો આગળ આપણે જોયું હતું કે તમે અહીંથી સોગંદનામું ડાઉનલોડ કરી શકશો તો તેવી જ રીતે મિત્રો તમારે સોના સ્ટેમ્પ ઉપર સોગંદનામું બનાવવું જોઈશે તે જ ફોર્મેટ મુજબ અને તે સોગંદનામું બનાવી અહીં અપલોડ કરવું પડશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ પડ્યો હશે તો મિત્રો આ વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય તમને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી તમને શેર કરી દેજો હજુ પણ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજુ પણ તમને ભરતી બાબતે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો અવશ્ય અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ